ખેડા જિલ્લાના નડિયાદમાં ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ઉપર હુમલો કરનાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. નડિયાદ સેશન કોર્ટમાં ડાકોરની 12 વીઘા જમીનના વિવાદ અંગે મુદ્દત હતી. ધારાસભ્ય કાંતિ પરમાર કોર્ટમાં હાજરી આપીને જતા હતા. દરમિયાન રસ્તામાં 8થી વધુ શખ્સોએ ત્રીસનો હથિયારથી હુમલો કર્યો હતો, તેમજ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી. આરોપીઓ ઘટનાને અંજામ આપીને અમદાવાદના બોરુ ગામે છુપાયા હતા. નડિયાદ સેશન કોર્ટની બહાર ઠાસરાના ધારાસભ્ય અને તેમના સાથી ઉપર જીવલેણ હુમલો કરનાર નડિયાદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ભાનુ ભરવાડ, નવઘણ ભરવાડ, પ્રકાશ પંજાબી સહિત 5 આરોપીઓને નડિયાદ પોલીસે ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી ભાનુ ભરવાડ હત્યા અને ખંડણીના આરોપમાં ચનમટીપની સજા ભોગવી રહ્યો છે અને શરતી જામીન ઉપર છૂટીને આ કાંડ કર્યું હતું. તારીખ 30/8/2019 રોજ જે નડિયાદ જવાહરનગર રોડ ઉપરનો જે બનાવ બનેલો તે અનુસંધાને 9 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ અને બીજા 10થી 15 આરોપીઓનું ટોળું એ ફરિયાદ આપતા, એ ફરિયાદના કામે ગણતરીના કલાકોમાં 2 આરોપી જે નાગજી જોધા ભરવાડ અને અજય અમરા ભરવાડ તેમને તે જ દિવસે ધરપકડ કરવામાં આવેલી અને તેમને આજરોજ કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે. અને ફરિયાદના કામે જે 3 મુખ્ય સૂત્રધારો જેમાં ભાનુ જોધા ભરવાડ, નવગણ ઉર્ફે રાજુ રાજેશ ભાનુ ભરવાડ અને પ્રકાશ નારાયણભાઈ મેઠિયા ઉર્ફે પંજાબી, એ ત્રણેયને પણ મહેરબાન પોલીસ અધિક્ષક ખેડાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર LCB, પોલીસ ઇન્સ્પેક્ટર SOG અને નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટરની અલગ અલગ ટીમો બનાવેલી, તે અનુસંધાને આ ત્રણેય આરોપી જે આજરોજ ભાનુ ભરવાડ, નવગણ ભરવાડ અને પ્રકાશ પંજાબી જેની ધરપકડ કરવામાં આવેલ છે, તેઓને ગઈકાલ રાત્રે તેઓએ મોટી બોરુ ગામે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વટામણ પીપળી રોડ ઉપર આવેલ શ્રીકૃષ્ણ મંદિર નાગાલાખાની ઠાકરની વાડીમાં શરણ લીધેલ છે તેવી ચોક્કસ બાતમી અનુસંધાને અમદાવાદ ગ્રામ્ય પોલીસ કોંઠ પોલીસ સ્ટેશનની મદદથી આ ત્રણેય આરોપીઓને ઝબ્બે કરવામાં આવેલ છે અને આજરોજ તેઓની ત્રણેયની અટક કરવામાં આવેલ છે. સર, આરોપીઓએ ઘટના સ્થળ SP ઓફિસ અને કોર્ટની બહાર કેમ પસંદ કર્યું એ પૂછપરછનો વિષય છે. હાલ તેઓની હમણાં અટક કરી છે. ઇન્વેસ્ટિગેશનમાં એ તમામ પાસાઓની અમે તપાસ કરવાના છીએ કે એમણે શું રેકી કરી હતી, કઈ જગ્યા ઉપર જેમણે રોકવામાં આવ્યા હતા, એમણે કઈ જગ્યાએ કોના કહેવાથી કોર્ટમાંથી આ નક્કી થયું હતું કે જે રીતના જે પણ હકીકત તપાસ દરમિયાનમાં જે મળશે ગુનાવાળી જગ્યાનું વ્યવસ્થિત પંચનામું કરીશું અને આરોપીઓના ઘરની ઝડપી તપાસ પણ કરીશું. સર, આખો બનાવ શું બન્યો? જે બનાવ છે એમાં ડાકોર સર્વે નંબર 921 વાળી જમીન જે આવેલી છે, જેમાં નડિયાદ કોર્ટમાં દાવા નંબર 47/2019નો જે ચાલતો હતો તે દાવા અનુસંધાને ઠાસરા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ પરમાર અને બીજા 3 જણા એઓ એ મુદ્દતમાં કોર્ટમાં આવેલા અને અગાઉની અદાવત આ જ જમીન બાબતે તેમને અને આ ભાનુ ભરવાડ, નવગણ ભરવાડને એ બાબતમાં ચાલુ હતી અને આ જમીન તકરાર બાબતે તે લોકોને એ જે ઘર્ષણ ડાકોર ખાતે જે એના મિલકત ભોગવટા બાબતનો હતો તે અનુસંધાને જે સિવિલ કોર્ટમાં અહીંયા આગળ નડિયાદ ખાતે જે દાવો દાખલ કરવામાં આવેલો તેની પ્રથમ મુદતના કામે જે કાંતિભાઈ પરમાર નાઓ છે તેઓ પોતે અને તેમના 3 માણસો સાથે અહીં કોર્ટમાં હાજર રહેલા અને કોર્ટમાંથી પરત જતા આ હુમલો એમના ઉપર કરવામાં આવેલ છે અને આ દિન સુધીની તપાસના કામે તેમાં IPC કલમ 324નો એક ઉમેરો કરવામાં આવ્યો છે અને તપાસના કામે 120B પણ કેફિયત જણાતી હોય કલમ 120B IPC હેઠળ પણ કલમ વધારાનો રિપોર્ટ નામદાર કોર્ટને કરવા